अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें कर्तव्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। भगवान ने कालीनाग दमन करवू छे। काली एटले आध्यात्मिक अर्थमां छे इंद्रियाध्यास। अने भगवाने जो एने कालीनागनो निग्रह कर्यो छे, एने मार्यो नथी, એનો નિગ્રહ કર્યો છે। કારણ કે ઇન્દ્રિયોને મરાય નહીં, ઇન્દ્રિયોને વશ કરાય। આ ઇન્દ્રિયાધ્યાસની કથા છે। અહીંયા ભગવાને માત્ર ને માત્ર ઇન્દ્રિયાધ્યાસ અહીંયા નિગ્રહ કર્યો છે કાલીનો, એને માર્યો નથી। આ આંખ જો ખરાબ કામ કરે તો આને ફોડી ન નખાય, એને આપણા વર્ષ કરાય કે હવે તારે ખોટું કામ નથી કરવાનું। આ હાથ ખોટું કામ કરે તો એને કાપી ના નખાય, એને આપણા વર્ષ કરવાનું હોય કે હવે તારથી આ ખોટું કામ ન થવું જોઈએ। ઇન્દ્રિયોને વશ કરવાની આ કથા એટલે કાલીનાગ દમનની કથા છે। પણ ભગવાનને જવું છે એટલે ભગવાને એક યુક્તિ કરી કે દાવ છે શેષ છે, એને હારે લઈ ન જવાય। એટલે દાવજી મહારાજને કીધું કે દાવ દાદા આજ તમે ઘરે રહ્યો, હું એકલો જઈશ આજે જંગલમાં, નહીં હોકર નહીં તું જે વિયોજા પછી મને અહીંયા એકલા ગમે નહીં। અરે પણ દાવ દાદા આ તમારે રજા, તમે અહીંયા રહ્યો ના। ભગવાન કહે છે દાવ દાદા આમ નહીં માને, મા પાસે ગયા બે ભાઈઓ, માને કહે છે ભગવાન કૃષ્ણ, મા તમને ખબર છે મોટા ભાઈએ પરાક્રમ કર્યું છે, મોટા ભાઈએ પરાક્રમ કર્યું છે। અરે લાલા મને તો ખબર નથી શું કર્યું। અરે મા મોટા ભાઈએ ગધેડાને માર્યું, હે ગધેડા ને માર। અને દાઉજી મહારાજ કે છે એ કનૈયા જૂઠું ન બોલીશ, ગધેડો નહીં રાક્ષસ, દાઉ રેવા દે ને આવે ગધેડો જતો, એવા ચીડવા એવા ચીડવા ને। દાઉજી મહારાજ કે છે કનૈયા જા આ તારી હું ગાયો ચરાવવા નહીં આવું। દાઉ દાદા ને કનૈયો કે છે કે પેલા માની ગયો તો આ કઈ કરવું ન પડત, મારે પેલા માની ગયો, પેલા જ માન્યો હતો કે કરવું ન પડત। અને સમયે દાઉ દાદા ઘરે રહ્યા અને ભગવાન ગયા છે। પછી તો આ કથા બે પ્રમાણે છે। જો મૂળ ભાગવતની કથા કરીએ તો નાગણીઓ એટલે કે નાગપત્નીઓ છેલ્લે આવે છે, અને જૂનાગઢના નરસિંહ મહેતાનું જો પદ ગાઈને આ કથા કરીએ તો નાગણીઓ પહેલા આવી જાય છે। પણ તમને બધાને એમાં મજા આવશે, બે પંક્તિ હારે ગાશો ને તો આનંદ આવશે। તમને આનંદ આવશે। ભગવાન એ ગોવાળું સાથે મિત્રોની સાથે જયારે યમુનાના ધરા પાસે જાય છે જેમાં કાલીનાગ રહે છે, અને એટલો વિષુક્ત છે કાલિંદીનું પાણી, એ ધરાનું પાણી પીવે એનું તો મૃત્યુ થાય જ, પણ એના ધરાની આજુબાજુમાં જેટલા વૃક્ષો વિગા છે એ વૃક્ષોને જે ફળ લાગે એ ફળ પણ ઝેરીલા છે। સૂર્ય તપે અને એના તાપને લઈ અને વરાળ બને, અને એ વરાળ જો આકાશમાં ઉડે આકાશમાં જાય અને આકાશમાં ઉડતા પક્ષીઓને જો એ વરાળ અડી જાય તો પક્ષીઓ મૃત્યુ પામી નીચે પડી જાય, આટલી એ આટલું એમાં ઝેર હતું। હવે ભગવાન એક પછી એક સ્થાનને પવિત્ર બનાવે છે, કારણ હવે ભગવાનને રાસ પંચાધ્યાય તરફ જવું છે। કાલીનાગ દમનની કથા એટલે આમ તમે જો તો ઇન્દ્રિયાધ્યાસ એટલે એક પછી એક ઇન્દ્રિયોને પણ ભગવાન શુદ્ધ બનાવી રહ્યા છે, કારણ કે ઇન્દ્રિયો શુદ્ધ થાય તો તમને રાસ પંચાધ્યાયમાં અધિકાર મળે એવી આ ગાથા। અને ભગવાન ગેડી દડે રમે આપણે બધા જાણીએ, શરત રાખી કે જેનાથી દડો અંદર જાય એને લઈ આવવાનું। ભગવાને રમતમાં રમતમાં એવો ફટકાર્યો દડાને, ઉછળીને સીધો જ કાલિંદીના ધરામાં ભગવાન પોતાનું કુતરીએ નીચે મૂક્યું, પિતાંબરનો કછોટો વાળ્યો અને કદમના વૃક્ષ ઉપર ચડી અને એક છલાંગ લગાવે સીધા નીચે ગયા કાલી પાસે। અને ત્યાં આગળ નરસિંહ મહેતાની પત્નીઓ એમ કહે છે, કહે બાળક તું માર્ગ ભૂલ્યો કે તારા વેરીએ વળાવ્યો, નિશ્ચય તારો કાળ જ ફૂટ્યો, અહીંયા તે શ્રીધને આવ્યો, હે જળ કમળ છાની જાને સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે, અમને ભર હત્યા લાગશે।
છે હે જલ કમળ છાણી જાણે. બાળક તું મારક ભૂલી ગયો કે તને તારા વેરીએ કોઈ વડાવ્યો? અમારો સ્વામી જાગી જશે તને મારી નાખશે, વયો જા. ભગવાને સામો જવાબ આપ્યો છે, નથી નાગણ હું મારગ ભૂલ્યો, નથી મારા વેરીએ વડાવ્યો, મથુરા નગરીમાં જુગેઠ રમતા નાગનો શિષ હાર્યો, હે જડ કમળ છાણીયા. નથી હું માર્ગ ભૂલ્યો, નથી મને મારા વેરીઓ ક્યાંય વળાયો જાણી જોઈને. પછી તો કહેવાય છે નાગણીઓ ઘણું પ્રલોભન આપે છે ભગવાનને. તમે કહો તો અમે અમારા હાર આપી દઈએ, અમારી દોરી આપી દઈએ, ભગવાન ના પાડે છે ના હો, મારે કંઈ જોતું નથી. ઘણા કથાકારો મેં એવું સાંભળ્યું છે એક જગ્યાએ, એ કે નાગણીઓએ ભગવાનને લાંચ આપી. ભગવાને કીધું કે મારે લાંચ જોતી જ નથી. ભગવાન એમ કહે છે કે તારે મારા કારણે તારા ઘરમાં હું કામ ચોરી કરવાની, અને એ તારા પતિથી છાનીવાની, આવું કંઈ કરવું નથી, તારા પતિને જગાડે. ભગવાન જ્યારે બહાર જવા માટે તૈયાર નથી આવ ત્યારે નાગણીઓના પતિ પાસે જાય છે. અને અને સ્ત્રીઓ ધ્યાન રાખો પોતાના પતિને કેમ ઉઠાડો. જુઓ અહીંયા અહીંયા નાગણીઓ ઉઠાડ્યો છે. ચરણ ચાપી મૂછ મરડી નાગણે નાગ જગાડ્યો, ઉઠો રે મારા બળવંત સ્વામી બારણે બાળક આવ્યો, હે જળ કમળ છાણી જાણે. આપણે તો સવારના પોરમાં ચાનો પ્યાલો લઈને જાય, ઉઠો ને સ્વામી ચા તૈયાર છે. ઓફિસે જવાનું ટાણું પછી ન્યા પગાર કપાઈ જશે, છેલે પડશે તાણું. અગર યે વિડિયો આપકો પસંદ આયે તો લાઇક કરેં ઓર શેર કરના મત ભૂલીએ. સબસ્ક્રાઇબ કરેં કર્તવ્ય ટીવી ચેનલ કો ઓર બેલ આઇકોન પર ક્લિક કરના મત ભૂલીએ, લેટેસ્ટ વિડિયો સબસે પહેલે પાને કે લિયે.